નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ એક વિષય હિન્દી વર્ણમાલા આપણે શીખીએ છીએ, બરાબર ને? એમાં આપણે છેલ્લે મ સુધી શીખી ગયા. આજે આપણે ભાગ 14 ય, ભાગ 14માં આપણે ય વિશે અભ્યાસ કરીશું. પઢો, અ લિખો, વાંચો અને લખો. ય, ય સે યજ્ઞ, ય સે યજ્ઞ. યજ્ઞ એટલે ગુજરાતીમાં એને યજ્ઞ જ કહેવાય, બરાબર ને? ચલો આગળ સૂચના. ય કો ય કે સાથ જોડો, ય ને ય સાથે જોડો. તો અહીંયા ગોળમાં ય છે, તો આપણે અહીંયા આગળ અલગ અલગ વર્ણ લખેલા છે અક્ષરો, તો એમાં ય શોધી અને ય સાથે જોડવાના છે. તો અહીંયા આગળ ય છે, તો ય ને ય સાથે જોડીશું. ચ જે છે ય સાથે જોડાશે નહીં. અહીંયા ય છે, તો ય ને ય સાથે જોડીશું. આ ય જોડાશે, આ ય જોડાશે, આ પ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ ય ખાસ ધ્યાન રાખજો, બરાબર ને? તો ય ને ય સાથે જોડીશું. પછી સૂચના આગળ. ય ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, ય શોધી તેના ઉપર ગોળ બનાવો. અહીંયા આગળ ખાનામાં અલગ અલગ વર્ણ એટલે કે અક્ષરો આપેલા છે, એમાંથી આપણે ય શોધી અને પેન્સિલથી ગોળ કરવાનું છે. ય ચ વ, તો અહીંયા ય છે. થ ય પ, તો આ અહીંયા ગોળ કરીશું. સ ખ ય, તો અહીંયા ગોળ કરીશું. ગ ય ઘ, તો અહીંયા ગોળ કરીશું. ય થ પ, તો અહીંયા ગોળ કરીશું. એટલે કે ય જ્યાં છે દેખાય છે આપણને, ત્યાં પેન્સિલથી ગોળ કરીશું. આગળ. ય સે અલગ વર્ણ પર ચોકડી કરો, યથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. ય મ પ ય ચ, તો અહીંયા આગળ મ પ અને ચ આ ત્રણ વર્ણ અલગ છે યથી, તો એની ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરીશું. બીજી લીટીમાં ય થ ય ક્ષ જ્ઞ, તો થ ક્ષ અને જ્ઞ આ ત્રણ વર્ણ અલગ છે યથી, તો આપણે એમાં ચોકડીથી પેન્સિલથી ચોકડી કરીશું. આગળ. યક કે નીચે રેખા ખીંચો, યની નીચે લીટી કરો. યજ્ઞ, તો જ્યાં આપણે ય દેખાય ત્યાં આપણે પેન્સિલથી લીટી કરવાની છે. યજ્ઞમાં અહીંયા યક્ષ, તો અહીંયા કોયલ, તો અહીંયા ગાયક, તો અહીંયા ક્ષત્રિય ગાય. તો જ્યાં પણ ય દેખાય છે ત્યાં પેન્સિલથી લીટી કરવાની છે. પઢો ઓર લખો, વાંચો અને લખો. આ રીતે ય લખવાનો મહાવરો પાકો કરવાનો છે. ચલો આગળ. ય પછી આવે ર. ય પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? ર. તો આપણે એમાં ર વિશે આગળ અભ્યાસ કરીએ. પઢો ઓર લખો, વાંચો અને લખો. ર સે રથ, ર સે રથ. રથ એટલે રથ, રથને ગુજરાતીમાં રથ જ કહેવાય, બરાબર? ચલો આગળ. ર કો ર કે સાથ જોડો, ર ને ર સાથે જોડો. તો અહીંયા આગળ આપણને અલગ અલગ વર્ણ આપ્યા છે, એમાંથી ર શોધી અને વચ્ચેના ર સાથે જોડી શું. તો ર ર અને ર, સ જ્ઞ અને સ જોડાશે નહીં, બરાબર? ચલો આગળ સૂચના. ર ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, ર શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા આગળ આપણને અલગ અલગ અક્ષરો આપ્યા છે, એમાં ર શોધવાનું છે અને એની ઉપર ગોળ કરવાનું છે. તો ર સ સ, તો અહીંયા ગોળ કરીશું. થ ક્ષ જ્ઞ, તો આ રહ્યો ર. પછી જ્ઞ ર ક્ષ, તો અહીંયા ગોળ કરીશું. ર ખ ચ, તો અહીંયા ગોળ કરીશું. ઘ ન ઘ ગ ર, તો અહીંયા ગોળ કરીશું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળ સૂચના. ર સે અલગ વર્ણ પર ચોકડી કરો, રથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો પહેલી લીટીમાં ર સ ર ષ મ, તો અહીંયા સ સ અને મ એની પર ચોકડી કરીશું. જ્ઞ ર ખ ક્ષ ર, તો અહીંયા આગળ જ્ઞ ખ અને ક્ષ ઉપર ચોકડી કરીશું. આગળ. ર કે નીચે રેખા ખીંચો, રને નીચે લીટી કરો. અહીંયા તમને શબ્દો આપ્યા છે, એમાં ર શોધી અને લીટી કરવાની છે. રથ રક્ષક, રજાઈ ખર લ મગર દરજી, તો અહીંયા જ્યાં પણ ર દેખાય છે તમને ત્યાં પેન્સિલથી લીટી કરવાની છે.
પઢો ઓર લિખો, વાંચો અને લખો. ર, આ રીતે રનો મહાવરો પાકો કરવાનો છે. તો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો હવે આપણે આજનું લેસન જોઈ લઈએ. નવા પાના પર ય લખી અને લીટી કરી યજ્ઞ, પછી લીટી કરી ગુજરાતીમાં યજ્ઞને યજ્ઞ જ કહેવાય, બરાબર. પછી આ રીતે ગોળમાં ય કરી અને આ છૂટા છૂટા વર્ણ લખી અને ય આવતો સૂચના લખવાની, ગોળ કરવાનું, ય લખવાનો અને ય આવતો હોય એ આપણે ય સાથે જોડવાનું. પછી બેમાંથી એક સૂચના લખી, આ રીતે છૂટા છૂટા વર્ણ લખી ય શોધી અને પેન્સિલથી ગોળ કરવાનું છે. પછી સૂચના લખવાની બંનેમાંથી એક છૂટા છૂટા રીતના વર્ણ લખીશું અને યથી અલગ વર્ણ ઉપર આપણે, યથી અલગ અક્ષર ઉપર આપણે ચોકડી કરીશું. ય કે નીચે રેખા ખીંચો, યને નીચે લીટી કરો, બેમાંથી એક સૂચના લખી, શબ્દો લખી અને તમને જ્યાં ય દેખાય ત્યાં પેન્સિલથી લીટી કરવાની છે. પછી પઢો ઓર લિખો, વાંચો અને લખો, આ રીતે ય ત્રણ લીટીમાં ય છૂટા છૂટા લખવાના છે, બરાબર. પછી ય પછી ર, તો ર લખીશું, ર પછી લીટી દોરીશું. ર છે રથ, હિન્દીમાં રથ લખીશું, ગુજરાતીમાં લીટી કરીને રથ લખીશું, રથને રથ જ કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી સૂચના લખીશું, પછી ર લખી અને આ રીતે છૂટા છૂટા વર્ણ લખી અને ર હોય એને ર સાથે જોડીશું. પછી બંને બેમાંથી એક સૂચના લખી, આ રીતે છૂટા છૂટા વર્ણ લખી અને ર દેખાય ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. પછી આ રીતે એક બેમાંથી એક સૂચના લખી, છૂટા છૂટા વર્ણ લખી, રથી અલગ વર્ણ ઉપર પેન્સિલથી ચોકડી કરીશું. પછી સૂચના લખી, શબ્દો આ રીતે છૂટા છૂટા શબ્દો લખી અને જગ્યા છોડજો જેથી કરીને બધું ભેગું થઈ ના જાય. પછી આ રીતે શબ્દો લખી, જ્યાં ર દેખાય ત્યાં પેન્સિલથી લીટી રની નીચે કરવાની છે. અને પછી સૂચના લખી અને ત્રણ લીટીમાં છૂટા છૂટા ર લખીશું. આ થયું તમારું લેસન. ચલો આવતા પીરિયડમાં ફરી મળીશું. આવજો.